كيم شو آپ سغلا آپ سغلا نو الدعاء والمؤمن یوٹیوب چینل پر ہمیں اہلا و سہلا کہی چھے آج ہم نے اسحاق علیہ السلام نے ذکر کرے چھے گزشتہ ویڈیو میں آپ نے سنو کہ کئی طرح ابراہیم علیہ السلام نے اسماعیل علیہ السلام نے ذبح کیا نے کئی طرح اسماعیل علیہ السلام کی جگہ پر گیٹو جو شپ ہو چھے یہ ذبح تھے دو نے کئی طرح خدا یہ آپ نے اسماعیل علیہ السلام نے آسمان پر بلائی دیتا ہوئے ابراہیم علیہ السلام نے اسماعیل علیہ السلام نیاد محزون رہتا آنکھوں میں سے آنسو نکلتا تھا ایک دن اب یہ طرح سے اسماعیل علیہ السلام نیاد کرتا تھا اتنا میں تین فرشتہ جبرائیل میکائیل اور اسرافیل انسانی شکل میں آیا اور ابراہیم علیہ السلام پر سلام کرتا ابراہیم علیہ السلام یہ تین انجان شخص نے گھر میں بلایا اور سارا علیہ السلام یہ وقت گھنا بزرگ تھے گیا تھا انہیں سے فرمایا جو تمہیں آ تین شخص میں سے کونے پہچانا چھو آپ یہ فرمایا نہیں تو آپ یہ فرمایا જમન માં શું છે આપ એક જો કે અડધું ગોશ્ત છે ઘરે તો આપ એ મહેમાનોને વાસ્તે ગોશ્ત બનાવવાનું અમર ફરમાયું આપ તીન મહેમાનો સાથે જમનના થાલમાં બેઠા ને કરામત ખાધી આપ જનાવો જમન તનાવલ કરતા હતા લેકિન દેખું કે આ તીન સાહેબો જમન તનાવલ નથી કરી રહ્યા તો આપે પૂછ્યું શું તમે કેમ નહીં જમી રહ્યા એ કહીને વાપસ આપે જમન તનાવલ કીધું ને દેખું કે વો તીન મહેમાન હજી બી જમન નથી જમી રહ્યા ને દેખું કે લોકોના હાથ જમન પર નથી પહોંચી રહ્યા આ દેખીને આ બના ગભરાયા ફરિશ્તાઓ દેખો તો ફરમાવો એ ઇબ્રાહીમ આપ ગભરાવો ના અમને આપના હમે ખુદાના ફરિશ્તા છે અમને આપના નસીબ ખુદાનો સલામ અને ખુશખબરી સુનાવવાના આયા છે આપને ખુદા ઈસાક નામના ફરઝંદ આપશે અને એના માં સારા અલેસલામ છે આ ખબર આપ યસુની અને આપના બહેરોને સુનાવી ઇબ્રાહીમ અલેસલામ અને સારા અલેસલામ ઘણા ખુશ થયા કુરાનના ઈસાક અલેસલામની જિંદગીના બારામાં કોઈ ડિટેલમાં જિકર નથી મગર કિતાબોમાં ઘણી જિકર છે કે ઇબ્રાહીમ અલેસલામને ખુદાને મિલવાનો વખત કરીબ થયો એ વખત આપે ઉમેદ જાહેર કરી કે આપ ઈસાક અલેસલામની શાદી દેખવા ચાહે છે બટ આપ એમ નહોતા ચાહતા કે આપની શાદી કેનેટિસ કબીલામાંથી થાય તે વાસ્તે આપે આપના ગુલામ હરાન જે ઇરાકમાં રહેતા હતા એને ઈસાક અલેસલામ વાસ્તે બેડો દુમા વાસ્તે મોકલા હરાન ને રિકા બિનતે બેતુલ ઇબ્ન નાહોર પસંદ આવ્યા જે ઇબ્રાહીમ અલેસલામ ના પાયના દીકરી હતા ઈસાક અલેસલામે આપની શાદી કરી અને આપને બે જુડા બચ્ચાઓ ને જન્મ આપ્યો અલ ઈસ અને યાકૂબ અલેસલામ બંને ભાઈઓ વચ્ચે દરાર પેદા થઈ અલ ઈસ ને એમ પસંદ નહોતું કે યાકૂબ અલેસલામ એના વાલિદના ખાસ છે આપ ના બાદ ખુદાના નબી બી યાકૂબ છે આ હસદ ઇતનું થયું કે અલ ઈસે યાકૂબ અલેસલામ ને મારવાનું ઈરાદા બી જાન બચાવવા વાસ્તે યાકૂબ અલેસલામ વતન છોડીને પટાડી ગયા થોડા અરસા બાદ યાકૂબ વાપસ આપના વાલિદ ઈસાક અલેસલામ પાસે આવ્યા અને આપના સાથે હેબ્રોનમાં રહેવા લાગ્યા હેબ્રોન કનાન મોઝેમાં એક જગાનું નામ છે જ્યાં ઇબ્રાહીમ અલેસલામ રહેતા હતા ઈસાક અલેસલામ બીમાર થયા આપની ઉંમર 180 સાલની ઉંમરમાં પહોંચી અને આપ આ વર્ષ 180 સાલની ઉંમરમાં આપ વફાત થયા આપના આપના બંને ફરઝંદ અલ ઈસ અને યાકૂબ અલેસલામની આપના વાલિદ ઇબ્રાહીમ અલેસલામના નજીક અલ ખલીલ નામની ગુફામાં દફન કર્યા ઇબ્રાહીમ અલેસલામ 175 સાલની ઉંમરમાં વફાત થયા ખુદા તઆલા આપને ઇબ્રાહીમ અલેસલામ અને ઇસ્માઈલ અલેસલામની જારત નસીબ કરજો ખુદા આપને આકા ને મારા સૈયદ ના મૌલાના મુજાફર સાદિક આલી કદમ ફરસે ફિલા કામી શરીફ ને તારોઝ કયામત દરાજ અને દરાજ કરજો આમીન.